આજની આપણી ચર્ચાનો પણ આ જ વિષય છે કે શું મેરિટ બેઝ પ્રમોશન આપવાથી શિક્ષણ અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય સાથે દેશનું ભવિષ્ય પણ જોખમમાં મુકાઈ શકે છે. આખરે શા માટે તંત્ર પરીક્ષા લેવામાં વામણું પુરવાર થઈ રહ્યું છે? જો ચૂંટણીમાં 5000 ટોળાને અનુમતિ આપી શકાતી હોય તો પરીક્ષામાં વિદ્યાર્થીગણને ભેગા કેમ ન કરી શકાય? જો 8 તબક્કામાં ચૂંટણી થઈ શકતી હોય તો 80 તબક્કામાં પરીક્ષા પણ લઈ શકાય ને? શાળામાં શાળાઓના મકાનોનો તબક્કાવાર ઉપયોગ કરીને તમામ વિદ્યાર્થીઓને વિભાજીત કરીને એક એક બ્લોકમાં 15-15 વિદ્યાર્થીઓને બેસાડીને પરીક્ષા કેમ ન લઈ શકાય? જેમ પરીક્ષામાં ગેરરીતિ રોકવા માટે ફ્લાઇંગ સ્કોડ હોય છે ને, એમ પરીક્ષા કેન્દ્રોની વચ્ચે એક એક તબીબી ટીમ કેમ ન રોકી શકાય? હવે તો અનેક રસપ્રદ સવાલોના જવાબો આજે આપણી ચર્ચામાં મેળવવાનો પ્રયાસ કરીશું. તો ચાલો શરૂ કરીએ આજની ચર્ચા, માસ પ્રમોશનની આડઅસર. દર્શક મિત્રો, વિદ્યાનો અર્થી કાઢનારો વિદ્યાર્થી અતિ દુઃખી છે. બાબત એ પણ છે કે આ દિશાહીન અમલદારશાહી અને નેતૃત્વ ક્યાંક આપણા યુવાનોને વિદ્યાર્થીની અર્થી કાઢવા તરફ તો નથી દોરી જઈ રહ્યું ને? બહુ મોટો પ્રશ્ન છે માસ પ્રમોશન અને માસ પ્રોગ્રેશન. વર્ષો સુધી ગંભીરતાપૂર્વક લેવાતી હતી જે પરીક્ષાઓ, એ કોરોનાની આડસમાં માસ પ્રમોશનમાં ફેરવાઈ ગઈ છે. શું થશે આપણા વિદ્યાર્થીઓનું? આવો આ ચર્ચાનો આરંભ કરીએ ને. અમારી સાથે જોડાયા છે ડોક્ટર એસ એન અય્યર, જેઓ વાડજ વિસ્તારની આરએચ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ છે અને ગુજરાત રાજ્ય આચાર્ય મંડળના સેક્રેટરી પણ છે. એમની સાથે બહુ જાણીતા લેખક અને બીએડ કોલેજના પ્રિન્સિપાલ પ્રોફેસર ડોક્ટર અશોક પટેલ પણ છે. સાથે છે પ્રોફેસર જનક ખાંડવાલા, જેઓ સિલ્વર ઓક યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ છે. ત્રણેય મિત્રોનું સ્વાગત કરીએ છીએ આજની ચર્ચામાં. બહુ જ મોટો પ્રશ્ન એ છે અશોકભાઈ, તમારાથી ચર્ચાનો પ્રારંભ કરીએ છીએ કે આ દેશમાં ચૂંટણીઓ થઈ શકે, 5000 માંડીને 5,00,000 લોકોના ટોળા ભેગા કરી શકાય, ચૂંટણીમાં મતદાન કેન્દ્રમાં એકી સાથે 2-2, 3-3 હજાર લોકોને આપણે એક જ રૂમમાં વારાફરતી ભેગા કરીને મતદાન કરાવી શકીએ છીએ, તો પછી 50 વિદ્યાર્થીને ભેગા કરીને પરીક્ષા લઈ શકાય કે ન લઈ શકાય? સુભાષભાઈ, આપે સૌથી પહેલા જે 2-4 પ્રશ્ન કર્યા અને છેલ્લે કહ્યું કે પરીક્ષા લઈ શકાય કે ન લઈ શકાય, હા લઈ શકાય, ઈચ્છા શક્તિ જોઈએ. અને હું એક દેશી ભાષામાં કહું સુભાષભાઈ, થોડું ગંદુ લાગશે પણ સારું છે કે આ સરકારે શિક્ષણની પત્તર ખાડી નાખી છે. આનાથી વધારે ગંદુ વાક્ય કોઈ ન હોઈ શકે. સરકાર જાગો. અને એમ અંજુબેન તમને પણ કહું છું કે તમે આવ્યા પછી જે નિર્ણયો લેવાય છે ને પરીક્ષા બાબતના, કોને પૂછી લીધા તમે? હું ફરી પ્રશ્ન પૂછું છું કે સરકારે પરીક્ષા લેવી નહીં લેવી, માસ પ્રમોશન આપવા પ્રોગ્રેશન, કોને પૂછ્યું તમે? કયા એજ્યુકેશનલિસ્ટને પૂછ્યું તમે? અરે સરકારશ્રી, વાલીઓની સામે દબાઈને તમે ધોરણ 10 પરીક્ષા કેન્સલ કરો છો. ધોરણ 10, અરે 12 પરીક્ષા જો સરકાર લઈ શકતી હોય તો ધોરણ 10 કેમ પરીક્ષા નથી લઈ શકતી? સાહેબ, ઈચ્છા શક્તિ જ નથી. અને આ સરકાર અત્યારે હાલ વિદ્યાર્થીઓનું અહિત કરવા બેઠી છે એમ કહેવા મને એક ટકો કોઈ ખોટું નથી લાગતું. અને સુભાષભાઈ, એક હું જીએસટીવીને એક બહુ અભિનંદન આપીશ આજે કે તમે જે આ મુદ્દો ઉઠાવ્યો ને, તો આપણે પેરેન્ટ્સને, વાલીઓને કે સમાજને એક બાબતની નોંધ લેવડાવીએ કે સરકારે જે નિર્ણય લીધો છે ને એ માત્ર ગ્રેજ્યુએશન લેવલ ઉપર લીધો છે. હું ફરીથી કહીશ, સ્નાતક કક્ષા સુધીનો નિર્ણય છે. અને આપણા ત્યાં કોર્સ 3 પ્રકારના છે, સ્નાતક, પછી માસ્ટર ડિગ્રી જેને કહીએ કે પૂર્વ સ્નાતક, અનુસ્નાતક અને અનુસ્નાતક અને સ્નાતકોત્તર. હું આ ત્રીજો શબ્દ વાલીઓને મોટા ભાગે ખબર નથી સ્નાતકોત્તર એટલે શું. તો બીએડ અને એલએલબી જેવા જે કોર્સ છે જે સ્નાતક પછી કહેવાય છે, છતાં અનુસ્નાતક નથી કહેવાતા, એવા કોર્સ. તો સરકારે જે નિર્ણય લીધો છે સ્નાતક માટે લીધો છે, પણ બહુ ગંદો, બહુ ખરાબ નિર્ણય છે સુભાષભાઈ. અને આપણે કહ્યું એ પ્રમાણે પરીક્ષા 100% લેવાય, અને કેવી રીતે લેવાય શું આગળ આપણે ચર્ચા કરીશું.
स्वास्थ्य की चिंता न करो पचास विद्यार्थी परीक्षा वक्त स्वास्थ्य की चिंता थी सुभाष सीखी सीखी होत ने सरकार सर हूँ आप विरोध में छु ए रीते કે બિલકુલ એક્ઝામ ન લેવાય ને એના કરતા મોડી લેવાય સારું છે. હું ફરીથી કહું છું, તમે કહી સ્વાસ્થ્યની ચિંતા, નો ડાઉટ મને છે, બધા વાલીને છે. આ પરીક્ષા કેન્સલ કરો છો એના કરતા લેટ લઈ જાઓ ને. અરે સાહેબ, મારા ધોરણ 12 ની એક્ઝામ 8 લાખ છોકરાઓની એક્ઝામ જો લેવાતી હોય અને લેશે સરકાર, સીધી છટ વાત છે જનકભાઈ, સીધી છટ વાત છે. જો ધોરણ 12 ની 6 લાખ છોકરાની એક્ઝામ લેવાતી હોય તો યુનિવર્સિટી 1 લાખની ન લેવાય? આ પહેલો પ્રશ્ન. બીજી બાબત ઇન્ટરનલની વાત કરું છું. અય્યર સાહેબે કહ્યું, જનકભાઈ સેમ ટુ માં એક પણ કોલેજે ઇન્ટરનલ એક્ઝામ લીધી જ નથી, નોટ એ સિંગલ કોલેજ. એને ગ્રાન્ટ આપી લો, પણ સરકારે નિયમમાં લખવું જોઈએ ને. અરે યુનિવર્સિટી સ્કીમમાં છે કે ભાઈ તમારે ઇન્ટરનલ એક્ઝામ લેવી જોઈએ, તમને કહું. એમાં સરકારે તો એની ઉપર ગઈ, સરકાર તો નિર્ણય આપી દીધો, માસ પ્રમોશન આપી દો. આમ સરકાર પિક્ચરમાં આવતી જ નથી. યુનિવર્સિટી સ્કીમમાં છે કે ભાઈ દરેકે દરેકે ઇન્ટરનલ એક્ઝામ લેવી, તમને કહું. ઇન્ટરનલ એક્ઝામ ના માર્ક આપેલા છે. ઓકે ઓકે, મારું એ સરકારે ધ્યાનમાં લીધું, સરકારે ધ્યાનમાં લીધા સિવાય ઓર્ડર કરી નાખ્યા કે ભાઈ પ્રોગ્રેશન આપી દેવાનું. કેમ સરકારે યુનિવર્સિટી ન પૂછ્યું? એવું તમે કઈ રીતે કહી શકો કે નથી? ના ના, હું કહું છું મારી કોલેજમાં એક્ઝામ નથી લેવાય, એક બાબત. બીજું હજુ તમે કહું ઇન્ટરનલ એક્ઝામની વાત છે. સુભાષભાઈ, આપના મીડિયમ દ્વારા હું કહીશ, ગત વર્ષે સેમ એકમાં કેટલી કોલેજોએ ઇન્ટરનલ માર્ક્સ એટલા બધા વધારે આપ્યા હતા તો આઈઆઈટી ગાંધીનગરે એ કોલેજ સામે તપાસ સોંપી છે. તો શું આ રીતે ઇન્ટરનલ ઉપરથી છોકરાને આગળ લઈ જશો તો કોલેજો ઇન્ટરનલ જેમ તેમ મન ફાવે નહીં આપે? હજી હું કહું છું ઇટ ઇઝ બેટર ધેન સમથિંગ. ઉપાય આપીએ છીએ ને આપણે, લેસર ઉપાય નહીં આપણી પાસે. જનકભાઈની વાત સાચી છે કે લેસર વાઇઝ તરીકે જયારે બે ખરાબ વસ્તુઓ હોય તો બે ખરાબ બધી જે ઓછી ખરાબ વસ્તુ હોય એ સ્વીકારવી જોઈએ. પણ છતાંય પણ સાહેબ, હું જનકભાઈ આપને એક વાત ચોક્કસપણે કહીશ કે યુનિવર્સિટીઓને વિશ્વાસમાં નથી લીધા એનું મોટામાં મોટું પ્રૂફ એ છે કે જો હું આજે રાજ્યના આચાર્ય મંડળ તરીકેના સેક્રેટરી તરીકે કહું છું કે રાજ્યની તમામ યુનિવર્સિટીઓની અંદર એક સૂત્રતા છે જ નહીં. સેમ ટુમાં ક્યાંક પ્રવેશ થયા નથી, ક્યાંક અડધું ભણાવ્યું છે અને ક્યાંક આખું ભણાવેલું છે. જો બધી યુનિવર્સિટીની પરિસ્થિતિ અલગ અલગ હોય તો તમે બધા માટે કોમન નિર્ણય કઈ રીતે લઈ શકો છો? કોઈ એક વાઇસ ચાન્સેલર, કોઈ એક વાઇસ ચાન્સેલર એવું સ્ટેટમેન્ટ કરે તાકાત જ નથી. અમે તો આપણે એવું માનીએ છીએ કે આપણે વાઇસ ચાન્સેલર કરતા ઊંચી પદવી ધરાવીએ. અરે આપણે ઊંચી નહીં, આ પબ્લિક નો અવાજ છે, પબ્લિક આ માની રહી છે, પબ્લિક માની રહી છે. સામાન્ય સમજ કોઈના મત પર એવી છે કે યુનિવર્સિટીના સર્વસત્તાધીશ તરીકે વાઇસ ચાન્સેલર છે, બરાબર. જો વાઇસ ચાન્સેલર એવું કહે કે અમને વિશ્વાસમાં લીધા, ધેટ મેટર ઇઝ ઓવર. પણ એ નહીં કે એ પોલિટિકલી છે. આપણી સરકારે ઘણા વર્ષોથી વાઇસ ચાન્સેલર પોલિટિકલી પોસ્ટ ઉભી કરી છે એમ કહીએ તો પણ ચાલે. વાઇસ ચાન્સેલર કોઈ પણ નહીં કે, અને એમના જ નિર્ણયો ખોટા છે. અને હું પબ્લિક તરીકે એક પ્રિન્સિપાલ તરીકે કહી રહ્યો છું કે અમને કોઈને વિશ્વાસમાં લીધા નથી અને આનાથી વધારે ખરાબ સરકાર કશું નહીં કરી શકે. એટલે બહુ મોટા મોટું ખરાબ કેવા પ્રમાણે દરેકે દરેક ગુજરાત રાજ્યમાં આવી તમામ કોલેજના સ્કૂલ અને કોલેજના પ્રિન્સિપલ વિશ્વાસમાં લેવા જોઈએ, તમને કહું. નહીં, યુનિવર્સિટી પર છોડી દેવો જોઈએ. અને યુનિવર્સિટી શૈક્ષણિક બાબત, પરીક્ષા, મેરિટ બેઝ પ્રોગ્રેશન એ શૈક્ષણિક બાબત છે, એ યુનિવર્સિટીના દાયરામાં આવે છે. સાહેબ, જયારે એપિડેમિક એક્ટ લાગુ પડતો હોય ત્યારે સરકાર જે કઈ પણ ડિસિઝન કે એને સરકાર કેસે કરવાનું હોય. અને આપણે અત્યારે, અને બીજી વાત આપણે કહું કે જો આજે એક્ઝામ નથી લીધી તો આપણે કહીએ કે નથી લીધી. જો એક્ઝામ લેવાથી સંક્રમણ વધ્યું હોત તો ફરીથી પાછી વાત આવી હોત કે આટલું બધું સંક્રમણ હતું છતાં સરકારે એક્ઝામ લેવાની ક્યાં જરૂર હતી? મારો છોકરો તો કોરોનામાં હતો, મારો વિદ્યાર્થી કોરોનામાં હતો, મારો વાલી કોરોનામાં હતો. સરકારનો નિર્ણય સર માથા પર છે, આપણે અમલમાં મૂકવાનો છે. પણ એક શિક્ષણ શાસ્ત્રી તરીકે શિક્ષણની ચિંતા કરવી અને એ અવાજને ઉજાગર કરવો, ભવિષ્યમાં આ પ્રકારની પરિસ્થિતિ અથવા સરકાર આવો નિર્ણય લેતા પહેલા યુનિવર્સિટીઓને વિશ્વાસમાં લે એ જરૂરી વસ્તુ. અય્યર સાહેબ, ગઈકાલે બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારને પૂછ્યું કે ધોરણ 10 ની પરીક્ષા તમે કોના કહેવાથી કેન્સલ કરી,
તમે ફેર વિચારણા કરશો કે અમે નિર્ણય આપીએ. આ હાઈકોર્ટનો ચુકાદો ગઈકાલનો છે સાહેબ. વિચારો ધોરણ 10 ની પરીક્ષા બાબતમાં કહેશે, અને એટલી સંખ્યા તો આપણે ત્યાં નથી યુનિવર્સિટી કક્ષાએ. અરે સાંભળો સર, એક બીજું સરસ, એટીકેટી થયેલો વિદ્યાર્થી શું કરે છે? ફરી પરીક્ષા આપે છે ને 6 મહિના પછી. હું ફરીથી કહું છું, પરીક્ષા કેન્સલ કરવી એના કરતા લેટ લેવી વધારે સારું છે. સરકારે લેટ લેવાના કારણે વિદ્યાર્થીઓની ઓવરઓલ જે ટાઈમ ડ્યુરેશન છે કે 3 વર્ષ રેગ્યુલર ની અંદર, કન્વેન્શનલ ની અંદર, અને 4 વર્ષ એન્જિનિયરિંગ ની અંદર, એની જગ્યાએ છોકરો 4.5 વર્ષ કે 5 વર્ષમાં બહાર પડે છે. એટલે 3 વર્ષમાં જેવો હોય તો આપી દેવાનો, ભલે ભણ્યો ના ભણ્યો. મેરિટ બેઝ પ્રોગ્રેશન છે, હજી તમને કહું છું, બોટમ ડાઉન મેરિટ બેઝ પ્રોગ્રેશન, બસ એને જવા દો. વિદ્યાર્થીને કોરોનાનું સંક્રમણ ના થાય એ વસ્તુ અત્યારે તમામ ભારત દેશ અને ગુજરાત રાજ્યમાં કેન્દ્ર સ્તરે છે. એક વર્ષ બંધ રાખો, એટલે સામાન્ય પરિસ્થિતિઓ એની વાત અલગ હોય છે. અસામાન્ય પરિસ્થિતિની અંદર જે કઈ થયું હોય છે એ સારું થયું છે એમ માની આપણે આગળ ચાલીએ. જી બીજું જનકભાઈ, હું કહીશ કે સાહેબે જે ઉદાહરણ આપ્યું કે વિશ્વ યુદ્ધ વખતે આમ થયું તેમ થયું, કે એ વખતે કોઈએ ખરાબ નથી કર્યું, પછી બહાર કઈ કોઈ નેગેટિવ ન્યૂઝ નથી આવ્યા, તો શા માટે શિક્ષણ પાછળ ખર્ચ કરવાની જરૂર છે? જવા દો, જેમ થાય છે એમ. ભૂતકાળના અનુભવો છે જ ને આપણી સામે, કે નહીં ભણ્યા હોય તો પણ સારું કરે જ છે, તો શા માટે શિક્ષણ કોલેજો કાલથી બંધ કરી નાખો? ના અશોકભાઈ, વાત નથી. નહીં નહીં, સવાલ આ છે, સવાલ આ છે કે વિદ્યાર્થી ભણે છે, ઉપલા ધોરણમાં એ આવે છે, તો પરીક્ષા આપીને જ ઉપલા ધોરણમાં જવો જોઈએ. એ જે એક સિદ્ધાંત વર્ષોથી પ્રસ્થાપિત થઈ ચુક્યો છે, એ મેથડને બદલવા આપવી પડે છે. જનકભાઈ, આપણે આ જાણીએ છીએ કે આ સંજોગોમાં આ જે વિદ્યાર્થીઓ વિશિષ્ટ પરિસ્થિતિમાં થઈને નીકળેલા છે, તો શું એમના માટે ગ્રેજ્યુએશન પછી એક પરીક્ષા એવી રાખીએ, કેમ કે એ વખતે તો પરિસ્થિતિ સારી થઈ હશે ને, પરીક્ષા નથી લેતા, તો આપણે એ વખતે એનો એક સર્વાંગી અભ્યાસ કરીએ કે ભાઈ આ 3 વર્ષમાં મેરિટ બેઝ કે જે પણ રીતે આગળ આવ્યો છે એનું આગળ આવેલું કેટલા અંશે યોગ્ય છે, અને એની ગુણવત્તાનો એક ક્રમાંક નક્કી કરીએ, અને આ બેચ માટે એવું નક્કી કરી શકીએ કે એના ગ્રેજ્યુએશનના માર્ક્સ ઉપરાંત આ પણ એક માર્ક્સ ગણતરીમાં લેવાશે. કારણ કે ક્યાંક તો એને ચકાસવો પડશે. આપે પોતે જ કીધું કે ફિલ્ટર મૂકવું પડશે. ફિલ્ટર મુકાય છે, ફિલ્ટર ચોક્કસપણે મુકાય છે, નોકરીમાં એનો ટેસ્ટ લેવાશે, પરીક્ષા લેવાશે, પણ આપણે જ્યારે ગ્રેજ્યુએટ તરીકે સર્ટિફાય કરીએ છીએ, શું એના માટે એક વધારાની કસોટી યોગ્ય નથી? એ બહુ સાચી બાબત છે. સુભાષભાઈ, તમને એક પ્રશ્ન પૂછું છું. ધારો કે માની લો તમને સ્વિમિંગ કરતા નથી આવડતું, માની લો હું અત્યારે શીખવાડું છું આપને કે તમારે દરિયામાં કે તળાવમાં કે કૂવામાં ભૂસકો મારવાનો છે, બે હાથ હલાવવાના છે, બે પગ હલાવવાના છે. મેં નોલેજ આપી દીધું તમને સાહેબ, કાલ પડજો સાહેબ. અત્યારે આ શિક્ષણ ચાલી રહ્યું છે, અને તમે વિચારો કે હું તમને મેં નોલેજ આપી દીધું કે ભાઈ તરવાનું કેવી રીતે, ભૂસકો મારો અશોકભાઈ, પહેલા જે મુદ્દો મૂક્યો કે આજે શિક્ષકો એવા તૈયાર થઈ રહ્યા છે કે જે લોકોને કોઈ પ્રેક્ટિકલ અનુભવ નથી. જનકભાઈએ કીધું કે ભાઈ તમે ટેટની એક્ઝામ લો છો. મારું એમ કેવું છે કે ભાઈ આ વિદ્યાર્થીને જે તે વખતે શિક્ષક તરીકે બહાર પડો ત્યારે એક વખત ક્લાસમાં ઉભો તો રાખો એને, અને શું એ ખરેખર ક્લાસમાં ભણાવી શકે છે, હેન્ડલ કરી શકે છે? જો એ હેન્ડલ ન કરી શકતો હોય તો એને રેમેડિયલ ટીચિંગમાં નાખો. અય્યર સાહેબ, આમાં પ્રશ્ન ક્યાં આવે છે? નોલેજ કરતા સ્કિલ, કૌશલ્યની વાત આવે છે. બરાબર, ઇવન ટેકનિકલ હોય કે અન્ય કોર્સ હોય, વિદ્યાર્થી પાસે નોલેજ છે. અરે સાહેબ, વાંચીને પણ સાહેબ આપણે એક્સ સ્ટુડન્ટની એક્ઝામ લઈએ છીએ ને, યુનિવર્સિટી એક્સ કોર્સ ચાલે જ છે ને, બરાબર છે. પણ જ્યાં પ્રેક્ટિકલની જરૂર છે ત્યાં કોઈ બાંધછોડ ન જ હોવી જોઈએ. એ ટેકનિકલ હોય, અમારું બીએડ હોય, કોઈ પણ હોય, હું તમારી વાતના આગળ લઈ જઉં. સુભાષભાઈ, એમણે એવું કીધું કે અત્યારે કોઈ વિદ્યાર્થીને શિક્ષણ મળ્યું નથી તમને ઓનલાઈન, એવું જ આપનું કેવું છે? ના ના ના, નોલેજ મળ્યું છે, સ્કિલ ડેવલપ નથી થઈ. પણ એના માટે જવાબદાર કોણ છે? સારામાં સારો આપવાનો પ્રયત્ન કર્યો તો પછી એમ નહીં, એનો અર્થ એવો નથી
અશોકભાઈ, આપે જે કીધું ને એમાં હું વધારે કહું કે, અને આપ પોતે તો મને ખ્યાલ છે કે આપ શિક્ષણવિદ છો અને પ્રાઇમરી અને સેકન્ડરી એજ્યુકેશન સાથે પણ જોડાયેલા છો. એન્ટી રિટેન્શન એટલે કે વિદ્યાર્થીઓને આગળ પ્રમોટ કરવા એવી સ્કૂલોની અંદર જે ફોર્મ્યુલા ચાલી આવી, આપના ધ્યાન પર હશે કે આઠમા નવમામાં આવતા વિદ્યાર્થીઓને વાંચતા આવડતું નથી, આવા અનેક કિસ્સાઓ જોવા મળ્યા. હવે જેને વાંચતા નથી આવડતું એ આ ધકેલ 50-95 સિસ્ટમની અંદર થાય છે, એ જ થાય છે. જનકભાઈ, બહુ સાચું તમને કહું તો રાજ્યના શિક્ષણ મંત્રી પરીક્ષા લેવાના બરોબર પક્ષમાં પણ છે, અને એમની સાથે થયેલી વ્યક્તિગત વાતચીતને આધારે હું ખાતરીપૂર્વક કહું છું કે એ માસ પ્રમોશનની ક્યાંય ફેવર કરનારા વ્યક્તિ નથી. એમની પારાવાર ઈચ્છા છે કે 12મા ધોરણની પરીક્ષા જે એસઓપી સાથે લેવાય એ જ એસઓપી સાથે 10માની પરીક્ષા લેવાય, અને એ જ એસઓપી સાથે યુનિવર્સિટીઓ અને કોલેજો પરીક્ષા લે. પણ તેમ છતાંય આપણે ત્યાં બહુ મોટો માસ એવો છે કે જે માસ પ્રમોશનનો આગ્રહી છે, અને એને કારણે સરકાર પર એવા દબાણો થઈ રહ્યા છે કે જેથી કરીને આ માસ પ્રમોશન તરફ સમગ્ર પરિસ્થિતિને ખેંચી જવામાં આવે. બીજી મહત્વની બાબત એ છે જનકભાઈ કે આપણે ત્યાં જે રીતે ટેકનિકલ એજ્યુકેશનની સંસ્થાઓ ફૂલી ફાલી છે એ બધાને ડર છે કે જો આ પ્રોગ્રેશન અને માસ પ્રમોશન નહીં અપાય તો આવતા વર્ષની ફી કેવી રીતે લેવાશે. આ પણ એક બહુ મોટો મુદ્દો છે. ત્રીજી મહત્વની બાબત એ પણ છે કે હવે પરીક્ષાઓ નથી લેવાઈ, માસ પ્રોગ્રેશન હેઠળ જ બધું ચાલ્યું છે. તો યુનિવર્સિટીઓએ અને ટેકનિકલ એજ્યુકેશને જે કંઈ પરીક્ષાની ફીઓ ઉઘરાવી છે એ પાછી અપાશે કે કેમ, અને એના હિસાબ કિતાબોનું શું, એટલે એનો ખર્ચ અને ખોટ એ બંનેનો પણ આપણે અભ્યાસ તો કરવો જોઈએ ને, આપણે શિક્ષણ સાથે સંકળાયેલા લોકો છીએ. સુભાષભાઈ, એમાં હજુ એક શબ્દ ઉમેરો, શિષ્યવૃત્તિઓ આપી છે એનું શું? હા, યાર, એક બાજુ ફી એમ કે અમારે ફી એ શિષ્યવૃત્તિ તો એડમિશન લે છે ને ફી ભરે છે શિષ્યવૃત્તિ અપાય. આપની વાત સાથે હું એ રીતે સુભાષજી સંમત થઉં છું કે જો રાજ્યની તમામ યુનિવર્સિટીઓ પૈકી માત્ર ને માત્ર ગુજરાત યુનિવર્સિટીને સરકારે એવો આદેશ કર્યો હતો કે આખા રાજ્યમાંથી વિદ્યાર્થીઓ ભણવા માટે અહીંયા આવે છે, એટલે તમે રાજ્યના દરેક જિલ્લા મથકે, જિલ્લાના પ્રત્યેક જિલ્લા મથકે તમે પરીક્ષા લો, અને એવી રીતે ગયા વખતની પરીક્ષા જે લીધેલી છે એ પરીક્ષાનો જ્યાં સુધી હું અંદાજ માનું છું ત્યાં સુધી યુનિવર્સિટીને લગભગ 6 કરોડ કરતાં પણ વધારે એમાં ખોટ ગયેલી છે. પ્રશ્ન એ આવીને ઉભો રહે છે કે યુનિવર્સિટીને, અને હું માનું ત્યાં સુધી માનનીય કુલપતિશ્રીઓએ આ બાબત સરકારના ધ્યાન પર લાવ્યા હશે જ, અને સરકાર તરફથી આ માટે યુનિવર્સિટીઓને ફંડિંગ જરૂરી અપાવવું જોઈએ એવો મારો બહુ સ્પષ્ટપણે મત છે. કારણ કે સુભાષભાઈ, મેરિટ બેઝ પ્રમોશન આપવાથી પણ યુનિવર્સિટીને પરીક્ષાનો ખર્ચો તો થાય જ છે, કારણ કે આવેદન પત્રો છાપવાના, આવેદન પત્રો એકઠા કરવાના, એનો ડેટા તૈયાર કરવાનો, આગલા સેમેસ્ટરના માર્ક્સ લાવવાના. આપ જાણો છો એમ યુનિવર્સિટી પાસે સ્ટાફ નથી, આ બધું જ કામ આપણે પ્રોફેશનલ એજન્સી પાસે કરાવીએ છીએ, અને એ કર્યા બાદ એની માર્કશીટનું પ્રિન્ટિંગ કરવું, આ બધાનો પણ ખર્ચો થાય છે. એટલે માત્ર એમ કહો કે ના હવે આની ફી પાછી આપી દો, ફી પાછી આપી દેવી એ પણ સોલ્યુશન નથી. જેમ એફઆરસી હોય છે ને એવી રીતે સરકારે આ પણ નક્કી કરવું પડશે કે જો મેરિટ બેઝ પ્રમોશન આપવાનું હોય તો એ પણ વિદ્યાર્થીએ અમુક પરીક્ષા ફી તો ચૂકવવી જ પડશે. યુનિવર્સિટીના હિતમાં, યુનિવર્સિટીના ફંડના હિતમાં પણ આ નિર્ણય લેવાનો જરૂરી છે. જી જનકભાઈ, હું આપને એક સવાલ એ કરું કે 12મા પરીક્ષા કોઈ રીતે ટાળી શકાય એમ નથી, 12મા ધોરણની પરીક્ષા તો લેવી જ પડશે, તો એ જ એસઓપી હેઠળ કોલેજોની જુદા જુદા વર્ષની પરીક્ષા જુદા જુદા તબક્કે લઈ શકાય કે કેમ? હું આપણે ફરીથી વાત કરી દઉં કે જે સમયે 10મા ધોરણનું અને કોલેજનું જે કંઈ બી ડિસિઝન લેવાયું એ સમયે સેકન્ડ વેવનો પીક ઉપર હતો, અને અત્યારે જેમ 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 સમય જાય છે તેમ પીક નીચે આવતું જાય છે, અને આજની તારીખની અંદર સિવિલની અંદર મેં આજે કદાચ આપના જ ગુજરાત સમાચારમાં વાંચ્યું હતું કે 1200 બેડની સામે કદાચ 557 બેડ ખાલી છે અથવા ભરેલા છે. 14,000 થી આપણે હવે 5,000-4,000 સુધી પહોંચી ગયા છે. કોરોનાનો કેર થોડોક હળવો થયો છે, એ હળવો થયો છે એટલે સરકાર એવું વિચારી રહી છે કે આજે ધોરણ 12ની અંદર આપણે એક્ઝામ લેવી જોઈએ. તમે એટલે એ લોકો થોડુંક અઠવાડિયું, 15 દિવસ 10 દિવસ થોડીક રાહ જોઈને એમાં ડિસિઝન લેવા માંગે છે, બરાબર છે. જયારે 10મા ધોરણનું ડિસિઝન લીધું ત્યારે એક તો એકદમ પીક ઉપર હતું કે જયારે આપણને ઓક્સિજનનો બેડ નતો મળતો, હોસ્પિટલમાં બેડ નતા મળતા, જીએમડીસી હોસ્પિટલ ફૂલ હતી, સિવિલ ફૂલ હતી, તમામ હોસ્પિટલો ફૂલ હતી. એટલે સામાન્ય પરિસ્થિતિ, અસામાન્ય પરિસ્થિતિ અને મિનિ સામાન્ય પરિસ્થિતિ, બંને પરિસ્થિતિ પરિસ્થિતિ જયારે જે પરિસ્થિતિ હોય ત્યારે જે નિર્ણય લીધો એ વ્યાજબી છે. ના, સોરી, જયારે 10મા ધોરણ નિર્ણય લેવાયો
ત્યારે 12માનો નિર્ણય લેવાયો હતો, બધા નિર્ણયો સાથે જ લે, 10માની એક્ઝામ કેન્સલ કરવાનો નિર્ણય લેવાયો તો 12માની લેવાનો એ વખતે નિર્ણય લેવાયો છે, સાથે જ નિર્ણય લેવાયો છે. એવું નથી કે 12માનો નિર્ણય આજે લેવાયો છે, 12માનો ક્યારે લેવાયો છે જ નહીં. એક બાબત, ચલો જનકભાઈ તમે કહ્યું હું સહમત થઉં, ચલો પરિસ્થિતિ સુધરતી જાય છે, શું સરકાર એનો નિર્ણય બદલશે? પરિસ્થિતિ સુધરતી જાય છે એના બહુ ભરોસો રહેવા જેવું નથી, કારણ કે જયારે પહેલી લહેરનો અંત આવ્યો ને ત્યારે તો લોકો એવું માનતા હતા કે બસ કોરોના એક વાર્ષિક પ્રોગ્રામ છે ને, એક વર્ષ પતી ગયું એટલે હવે કશું આવશે નહીં. અને ખરેખર સેકન્ડ લહેરમાં સરકાર સહિત પ્રજા સહિત બધા જ ઊંઘતા ઝડપાયા છે, માટે ત્રીજી લહેર પણ આવી શકે એમ છે. એટલે આ બાબતને સબસાઇડ થયેલી હોવાની બાબતને આપણે કાયમી પરિસ્થિતિ ન ગણી શકીએ. માટે જ મારું એવું માનવું છે કે આપણે એક ચોક્કસ બ્લુ પ્રિન્ટ, આ પરિસ્થિતિ રહેશે તો એમાં આનાથી વધારે સારું શું કરી શકીએ, એ કરવી જ રહી, એ કરવી રહી. એટલે મને એવું લાગે છે જનકભાઈ કે એક બહુ જ મોટા અને એકેડેમિશિયનોના બ્રેઇન ટ્રસ્ટની સરકારને જરૂર છે, અને એકેડેમિશિયન્સના બ્રેઇન ટ્રસ્ટ દ્વારા સરકારને જે ચોક્કસ સૂચનો કરવામાં આવે એ જ સૂચનો પ્રમાણે યુનિવર્સિટી કક્ષાએ નિર્ણયો લેવાય. અને વિશેષ કરીને તો આ નિર્ણયો જો યુનિવર્સિટી, પ્રત્યેક યુનિવર્સિટી પર છોડી દેવામાં આવે ને તો વધારે વ્યાજબી ગણાય. તમે કહ્યું એક વાક્ય બહુ સરસ કહ્યું આપે કે હું એમ કહીશ સરકાર અત્યારે મેડિકલ બાબતમાં, મેડિકલના જે માણસો છે એના આધારે બધા નિર્ણયો લઈ રહી છે. આ કોરોનામાં તમે વિચારો એની કમિટી બનાવી, આ કર્યું તે કર્યું, એટલે કોરોના બાબતમાં મેડિકલના સ્ટાફ અથવા જે સારા ડોક્ટરો જે અભિપ્રાય આપે છે એ સરકાર કરી રહી છે. શું આ શિક્ષણમાં ન થઈ શકે? જી, આપણે એવું કઈ રીતે કહી શકીએ કે શિક્ષણમાં નથી દીધું? હજી હું તમને કહું કે સરકારને યોગ્ય લાગ્યું હશે એ શિક્ષણવિદ, એ વાઇસ ચાન્સેલર સાથે એમણે ચર્ચા કરી હશે. આજે તમને કે મને નથી બોલાય એટલે હું એવું ના કહી શકું કે સરકારે કોઈ સાથે ચર્ચા નથી કરી. જનકભાઈ, જનકભાઈ, સરકાર જો એક મેડિકલમાં કમિટી બનાવતી હોય અને એના નામો જાહેર થતા હોય તો સરકાર આ પણ નામો જાહેર કરી શકે ને? કોની સલાહ લીધી છે એટલું તો કહી શકે પબ્લિકલી? જાહેર તો કરી શકે સરકાર કે અમે આટલા આટલા વિદ્વાનોની સલાહ લીધી છે. અરે જે વાઇસ ચાન્સેલરોની કમિટી રચી હોય તો એમના પણ નામ જાહેર કરે? દરેક વખતે કરી શકે ને? અરે દરેક વખતે કમિટી બનાવવી જરૂર નથી હોતી, ઇન્ફોર્મલી બધા વાઇસ ચાન્સેલરો એમના પ્રતિનિધિ. પ્રશ્ન એ છે કે જયારે પરિસ્થિતિ બધી જ જગ્યાએ અલગ અલગ હોય અને ત્યારે નિર્ણય એક સરખો જ જયારે લેવાતો હોય ત્યારે ક્યાંક ને ક્યાંક તો શિક્ષણ ક્ષેત્ર, કુલપતિ અને સરકાર આ ત્રણની વચ્ચે કોઈક કડી ઢીલી હોવાનું ચોક્કસપણે દેખાય છે. બાકી કુલપતિશ્રીઓએ પણ આ ખરેખર જવાબદારી અને પોતાનો અધિકાર ભોગવવો જોઈએ કે મારી યુનિવર્સિટી આપે કરીએ, ખરેખર વીસીએ આ ચર્ચા કરવી જોઈએ સરકાર સામે કે મારી યુનિવર્સિટીમાં સાહેબ આવી પરિસ્થિતિ છે તો મને આની અંદર મારી રીતે નિર્ણય લેવા દો. હવે ગુજરાત યુનિવર્સિટીમાં મોટા ભાગનો વિસ્તાર શહેરી વિસ્તાર છે, બરાબર? તો જયારે ગોધરાની યુનિવર્સિટી છે એનો મોટા ભાગનો વિસ્તાર ગ્રામીણ છે, તો આ બંનેને તમે એક નિર્ણયથી ના હાંકી શકો. દરેકે દરેક કુલપતિશ્રીએ આનો નિર્ણય પોતાની રીતે લેવો જોઈએ, સરકારે આ બાબતને છૂટ આપવી જોઈએ. આજે ઓનલાઈન એક્ઝામ લેવી પણ આજે તમને ને મને, આપણે અહીંયા શહેરી વિસ્તારમાં છે એટલે કદાચ આપણે 4G નું નેટવર્ક મળતું હોય એટલે આપણને એવું લાગતું હોય કે ના બહુ સરસ છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારની પરિસ્થિતિ બહુ અલગ છે કે જયારે રાજ્ય સરકારને નોલેજ પણ આપવું છે, ભણાવવું પણ છે, ત્યારે સેટેલાઇટ ટીવીના માધ્યમથી કે દૂરદર્શનના માધ્યમથી ભણવામાં આવે છે. એટલે ઘણા ગામડાઓમાં પણ ઇન્ટરનેટની સુવિધા નથી. જનકભાઈ આપની વાત સાચી છે, ગુજરાત યુનિવર્સિટીની વનની ઓનલાઈન પરીક્ષા આપનારા 20% વિદ્યાર્થીઓની ફરિયાદ એ છે કે સાહેબ મારે અડધી પરીક્ષાએ નેટવર્ક જતું રહ્યું, મારો ડેટા ખલાસ થઈ ગયો, મારી કનેક્ટિવિટી તૂટી ગઈ, મને સ્ક્રીન પર કંઈ દેખાતું નથી. એટલે ગયા વખતે જે કંઈ બી અનુભવ થયા, એ અનુભવ ઉપરથી તમને કહું કે એ વિદ્યાર્થીના હિતમાં સરકારે ડિસિઝન લીધું છે. તમને કહું વિદ્યાર્થીનો હિત ખરું, સમાજનું હિત નથી. વિદ્યાર્થી સમાજનો ભાગ નથી. વિદ્યાર્થી પ્રવેશ લીધો નહીં ભણે ભાઈ ચાલશે, તો આગલા વર્ષમાં જતો રહ્યો. સમાજનો ભાગ નથી. અરે સમાજનો ભાગ છે પણ મોટો સમાજ મોટો છે, વિદ્યાર્થી તો એક અંશ છે. એક નાના અંશને બચાવવા માટે બહુ મોટા પાયા ઉપર બહુ મોટા સમાજને નુકસાન. અશોકભાઈ તમારી વાત એની સાચી છે કે આજે કદાચ એ સમાજનો કદાચ એટલો જવાબદાર ભાગ નથી વિદ્યાર્થી, પણ આવતીકાલે જયારે એ માર્કેટમાં આવશે ને ત્યારે બહુ જવાબદાર ભાગ બનશે. જીએસટીના પ્લેટફોર્મ પર મેં પહેલા કીધું હતું, એક નબળો પુલ કદાચ છે ને કદાચ ચાલી જાય, પણ નબળો એન્જિનિયર નહીં ચાલે, કારણ કે એ ઘણા લોકોના જીવ જોખમમાં મૂકી શકે છે. જી, તમારા બધાની વાત સાચી છે, પણ મહત્વનો મુદ્દો એ છે કે જો મેડિકલના સેક્ટરમાં કોઈ પણ પ્રકારના માસ પ્રમોશનનો નિર્ણય નથી લેવાયો, એટલે એનો અર્થ એમ તો કે હેલ્થ એજ્યુકેશન પર સરકાર બરોબર ધ્યાન આપી રહી છે અને ત્યાં માસ પ્રમોશનનો કે માસ પ્રોગ્રેશનનો નિર્ણય નથી લેવાયો, તો એટલું જ મહત્વ
टेक्निकल एज्युकेशन के नॉन टेक्निकल एज्युकेशन ने केम ना आपी शकाय, आपणे शिक्षणनी गुणवत्ता साथे शा माटे कॉम्प्रोमाइज करीए छे, आ मुद्दो बहु महत्वनो छे अमारी चर्चामां। जी जनकभाई, मेडिकल अने पेरामेडिकल इंदर से प्रेक्टिकल नुं महत्व घणुं वधारे छे टेक्निकल अने नॉन कन्वेंशनल सिवाय। મેડિકલ ની બેચ તો અતિ ઉત્તમ રહેવાની, કારણ કે તમામ જુનિયર ડોક્ટરો જે લેવલ આપણા પ્લેટફોર્મ પરથી એ લોકોને સેલ્યુટ કરવી જોઈએ કે આ વિદ્યાર્થીઓ જુનિયર ડોક્ટર છે એ લોકોએ એટલો બધો ભોગ આપ્યો છે પોતાનો અને એટલો બધો સમય આપ્યો છે, એટલે એ તો એ બહુ સારામાં સારી બેચ આવશે વિશ્વાસ છે। કોરોના અંતર્ગત એજ્યુકેશનના ક્ષેત્રમાં લેવાયેલા નિર્ણયો કેટલે અંશે વ્યાજબી છે અને કેટલે અંશે ગેરવ્યાજબી છે એની ચર્ચામાં અમારી સાથે ડોક્ટર એસ એન અય્યર જોડાયા, અશોક પટેલ જોડાયા અને જનકભાઈ ખાંડવાલા જોડાયા। તમે કસોટી યોગ્ય નથી, એ બહુ સાચી બાબત છે। સુભાષભાઈ તમને એક પ્રશ્ન પૂછું છું, ધારો કે માની લો તમને સ્વિમિંગ કરતા નથી આવડતું, માની લો હું અત્યારે શીખવાડું છું આપને કે તમારે દરિયામાં કે તળાવમાં કે કૂવામાં ફૂસકો મારવાનો છે, બે હાથ હલાવવાના છે, બે પગ હલાવવાના છે, મેં નોલેજ આપી દીધું તમને સાહેબ, કાલ પડજો સાહેબ, અત્યારે આ શિક્ષણ ચાલી રહ્યું છે અને તમે વિચારો કે હું તમને મેં નોલેજ આપી દીધું કે ભાઈ તરવાનું કેવી રીતે, ફૂસકો મારો અશોકભાઈ પહેલા જે મુદ્દો મૂક્યો કે આજે શિક્ષકો એવા તૈયાર થઈ રહ્યા છે કે જે લોકોને કોઈ પ્રેક્ટિકલ અનુભવ નથી, જનકભાઈએ કીધું કે તમે ટેટની એક્ઝામ લો છો, મારું એમ કેવું છે કે ભાઈ આ વિદ્યાર્થીને જે તે વખતે શિક્ષક તરીકે બહાર પડો ત્યારે એક વખત ક્લાસમાં ઉભો તો રાખો એને, અને શું એ ખરેખર ક્લાસમાં ભણાવી શકે છે, હેન્ડલ કરી શકે છે, જો એ હેન્ડલ ન કરી શકતો હોય તો એને રેમેડિયલ ટીચિંગમાં નાખો। અય્યર સાહેબ આમાં પ્રશ્ન ક્યાં આવે છે, નોલેજ કરતા સ્કિલ કૌશલ્યની વાત આવે છે, બરાબર, ઇવન ટેકનિકલ હોય કે અન્ય કોર્સ હોય, વિદ્યાર્થી પાસે નોલેજ છે। અરે સાહેબ વાંચીને પણ સાહેબ આપણે એક્સ સ્ટુડન્ટની એક્ઝામ લઈએ છીએ ને, યુનિવર્સિટીમાં એક્સ કોર્સ ચાલે જ છે ને, બરાબર છે, પણ જ્યાં પ્રેક્ટિકલની જરૂર છે ત્યાં કોઈ બાંધછોડ ન જ હોવી જોઈએ, એ ટેકનિકલ હોય, અમારું બીએડ હોય, કોઈ પણ હોય, હું તમારી વાતને આગળ લઈ જઉં। સુભાષભાઈ એમણે એવું કીધું કે અત્યારે કોઈ વિદ્યાર્થીને શિક્ષણ મળ્યું નથી તમને ઓનલાઈન, એવું જ આપનું કેવું છે? ના ના ના, નોલેજ મળ્યું છે, સ્કિલ ડેવલપ નથી થઈ, પણ એના માટે જવાબદાર કોણ છે? સારામાં પ્રયત્ન કર્યો તો પછી એમ નહી, એનો અર્થ નથી। અશોકભાઈ આપે જે કીધું ને એમાં હું વધારે, અને આપ પોતે તો મને ખ્યાલ છે કે આપ શિક્ષણવિદ છો અને પ્રાઇમરી અને સેકન્ડરી એજ્યુકેશન સાથે પણ જોડાયેલા છો, એન્ટી રિટેન્શન એટલે કે વિદ્યાર્થીઓને આગળ પ્રમોટ કરવા એવી સ્કૂલોની અંદર જે ફોર્મ્યુલા ચાલી આવી, આપના ધ્યાન પર હશે કે આઠમા નવમા માં આવતા વિદ્યાર્થીઓને વાંચતા આવડતું નથી, આવા અનેક કિસ્સાઓ જોવા મળ્યા। હવે જેને વાંચતા નથી આવડતું એ આ ધકેલ 50-95 સિસ્ટમની અંદર થાય છે, એ જ થાય છે। જનકભાઈ બહુ સાચું તમને કહું તો રાજ્યના શિક્ષણ મંત્રી પરીક્ષા લેવાના બરોબર પક્ષમાં પણ છે અને એમની સાથે થયેલી વ્યક્તિગતના આધારે હું ખાતરીપૂર્વક કહું છું કે એ માસ પ્રમોશનની ક્યાંય ફેવર કરનારા વ્યક્તિ નથી, એમની પારાવાર ઈચ્છા છે કે 12મા ધોરણની પરીક્ષા જે એસઓપી સાથે લેવાય એ જ એસઓપી સાથે 10માની પરીક્ષા લેવાય અને એ જ એસઓપી સાથે યુનિવર્સિટીઓ અને કોલેજો પરીક્ષા લે, પણ તેમ છતાંય આપણે ત્યાં બહુ મોટો માસ એવો છે કે જે માસ પ્રમોશનનો આગ્રહી છે અને એને કારણે સરકાર પર એવા દબાણો થઈ રહ્યા છે કે જેથી કરીને આ માસ પ્રમોશન તરફ સમગ્ર પરિસ્થિતિને ખેંચી જવામાં આવે। બીજી મહત્વની બાબત એ છે જનકભાઈ કે આપણે ત્યાં જે રીતે ટેકનિકલ એજ્યુકેશનની સંસ્થાઓ ફૂલી ફાલી છે એ બધાને ડર છે કે જો આ પ્રોગ્રેશન અને માસ પ્રમોશન નહીં અપાય તો આવતા વર્ષની ફી કેવી રીતે લેવાશે, આ પણ એક બહુ મોટો મુદ્દો છે। ત્રીજી મહત્વની બાબત એ પણ છે કે હવે પરીક્ષાઓ નથી લેવાઈ, માસ પ્રોગ્રેશન હેઠળ જ બધું ચાલ્યું છે, તો યુનિવર્સિટીઓએ અને ટેકનિકલ એજ્યુકેશને જે કંઈ પરીક્ષાની ફીઓ ઉઘરાવી છે એ પાછી અપાશે કે કેમ, અને એના હિસાબ કિતાબોનું શું, એટલે એનો ખર્ચ અને ખોટ
એ બંનેનો પણ આપણે અભ્યાસ તો કરવો જોઈએ ને, આપણે શિક્ષણ સાથે સંકળાયેલા લોકો છીએ. સુભાષભાઈ એમાં હજુ એક શબ્દ ઉમેરો, શિષ્યવૃત્તિઓ આપી છે એનું શું? હા, યાર એક બાજુ ફી એમ કે અમારે ફી ના, એ શિષ્યવૃત્તિ તો એડમિશન લે છે ને, ફી ભરે છે રાજ્યની તમામ યુનિવર્સિટીઓ પૈકી માત્ર ને માત્ર ગુજરાત યુનિવર્સિટીને સરકારે એવો આદેશ કર્યો હતો કે આખા રાજ્યમાંથી વિદ્યાર્થીઓ ભણવા માટે અહીંયા આવે છે, એટલે તમે રાજ્યના દરેક જિલ્લા મથકે, જિલ્લાના પ્રત્યેક જિલ્લા મથકે તમે પરીક્ષા લો. અને એવી રીતે ગયા વખતની પરીક્ષા જે લીધેલી છે એ પરીક્ષાનો જ્યાં સુધી હું અંદાજ માનું છું ત્યાં સુધી યુનિવર્સિટીની લગભગ 6 કરોડ કરતા પણ વધારે એમાં ખોટ ગયેલી છે. પ્રશ્ન એ આવીને ઉભો રહે છે કે યુનિવર્સિટીને, અને હું માનું ત્યાં સુધી માનનીય કુલપતિશ્રીઓએ આ બાબત સરકારના ધ્યાન પર લાવ્યા હશે જ, અને સરકાર તરફથી આ માટે યુનિવર્સિટીઓને ફંડિંગ જરૂરી અપાવવું જોઈએ એવો મારો બહુ સ્પષ્ટપણે મત છે. કારણ કે સુભાષભાઈ, મેરિટ બેઝ પ્રમોશન આપવાથી પણ યુનિવર્સિટીને પરીક્ષાનો ખર્ચો તો થાય જ છે, કારણ કે આવેદન પત્રો છાપવાના, આવેદન પત્રો એકઠા કરવાના, એનો ડેટા તૈયાર કરવાનો, આગલા સેમેસ્ટરના માર્ક્સ લાવવાના. આપ જાણો છો એમ યુનિવર્સિટી પાસે સ્ટાફ નથી, આ બધું જ કામ આપણે પ્રોફેશનલ એજન્સી પાસે કરાવીએ છીએ. અને એ કર્યા બાદ એની માર્કશીટનું પ્રિન્ટિંગ કરવું, આ બધાનો પણ ખર્ચો થાય છે. એટલે માત્ર એમ કહો કે ના હવે આની ફી પાછી આપી દો, ફી પાછી આપી દેવી એ પણ સોલ્યુશન નથી. જેમ FRC હોય છે ને, એવી રીતે સરકારે આ પણ નક્કી કરવું પડશે કે જો મેરિટ બેઝ પ્રમોશન આપવાનું હોય તો એ પણ વિદ્યાર્થીએ અમુક પરીક્ષા ફી તો ચૂકવવી જ પડશે. યુનિવર્સિટીના હિતમાં, યુનિવર્સિટીના ફંડના હિતમાં પણ આ નિર્ણય લેવાનો જરૂરી છે. જી જનકભાઈ, હું આપને એક સવાલ એ કરું કે 12મા ની પરીક્ષા કોઈ રીતે ટાળી શકાય એમ નથી, 12મા ધોરણની પરીક્ષા તો લેવી જ પડશે, તો એ જ SOP હેઠળ કોલેજોની જુદા જુદા વર્ષની પરીક્ષા જુદા જુદા તબક્કે લઈ શકાય કે કેમ? હું આપણે ફરીથી વાત કરી દઉં કે જે સમયે 10મા ધોરણનું અને કોલેજનું જે કઈ બી ડિસિઝન લેવાયું એ સમય સેકન્ડ વેવનો પીક ઉપર હતો, અને અત્યારે જેમ 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 સમય જાય છે તેમ પીક નીચે આવતું જાય છે. અને આજની તારીખની અંદર સિવિલની અંદર મેં આજે કદાચ આપના જ ગુજરાત સમાચારમાં વાંચ્યું હતું કે 1200 બેડની સામે કદાચ 557 બેડ ખાલી છે અથવા ભરેલા છે. 14,000 થી આપણે હવે 5,000-4,000 સુધી પહોંચી ગયા છે. કોરોનાનો કેર થોડોક હળવો થયો છે, એ હળવો થયો છે એટલે સરકાર એવું વિચારી રહી છે કે આજે ધોરણ 12ની અંદર આપણે એક્ઝામ લેવી જોઈએ. તમે એટલે એ લોકો થોડુંક અઠવાડિયું, 15 દિવસ 10 દિવસ થોડીક રાહ જોઈને એમાં ડિસિઝન લેવા માંગે છે. બરાબર છે, જયારે 10મા ધોરણનું ડિસિઝન લીધું ત્યારે એક તો એકદમ પીક ઉપર હતું કે જ્યારે આપણને ઓક્સિજનનો બેડ નતો મળતો, હોસ્પિટલમાં બેડ નતા મળતા, GMDC હોસ્પિટલ ફૂલ હતી, સિવિલ ફૂલ હતી, તમામ હોસ્પિટલો ફૂલ હતી. એટલે સામાન્ય પરિસ્થિતિ, અસામાન્ય પરિસ્થિતિ અને મિની સામાન્ય પરિસ્થિતિ, બંને પરિસ્થિતિ પરિસ્થિતિ જયારે જે પરિસ્થિતિ હોય ત્યારે જે નિર્ણય લીધો એ વ્યાજબી છે. ત્યારે 12મા નો નિર્ણય લેવાયો હતો, બધા નિર્ણયો સાથે જ લે, 10મા ની એક્ઝામ કેન્સલ કરવા નિર્ણય લેવાયો તો 12મા ની લેવાનો એ વખતે નિર્ણય લેવાયો છે, સાથે જ નિર્ણય લેવાયો છે. 10મા એવું નથી કે 12મા નો નિર્ણય આજે લેવાયો છે જ નહીં. એક બાબત, ચલો જનકભાઈ તમે કહ્યું હું સહમત થઉં, ચલો પરિસ્થિતિ સુધરતી જાય છે, શું સરકાર એનો નિર્ણય બદલશે? પરિસ્થિતિ સુધરતી જાય છે એના બહુ ભરોસે રહેવા જેવું નથી, કારણ કે જયારે પહેલી લહેરનો અંત આવ્યો ને ત્યારે તો લોકો એવું માનતા હતા કે બસ કોરોના એક વાર્ષિક પ્રોગ્રામ છે ને, એક વર્ષ પતી ગયું એટલે હવે કશું આવશે નહીં. અને ખરેખર સેકન્ડ લહેરમાં સરકાર સહિત, પ્રજા સહિત બધા જ ઊંઘતા ઝડપાયા છે, માટે ત્રીજી લહેર પણ આવી શકે એમ છે. એટલે આ બાબતને, સબસાઇડ થયેલી હોવાની બાબતને આપણે કાયમી પરિસ્થિતિ ન ગણી શકીએ. માટે જ મારું એવું માનવું છે કે આપણે એક ચોક્કસ બ્લુ પ્રિન્ટ, આ પરિસ્થિતિ રહેશે તો એમાં આનાથી વધારે સારું શું કરી શકીએ એ કરવી જ રહી, એ કરવી રહી. એટલે મને એવું લાગે છે જનકભાઈ કે એક બહુ જ મોટા અને એકેડેમિશિયનોના બ્રેઇન ટ્રસ્ટની સરકારને જરૂર છે, અને એકેડેમિશિયન્સના બ્રેઇન ટ્રસ્ટ દ્વારા સરકારને જે ચોક્કસ સૂચનો કરવામાં આવે એ જ સૂચનો પ્રમાણે યુનિવર્સિટી કક્ષાએ નિર્ણયો લેવાય. અને વિશેષ કરીને તો આ નિર્ણયો જો યુનિવર્સિટી, પ્રત્યેક યુનિવર્સિટી પર છોડી દેવામાં આવે ને તો એ વધારે વ્યાજબી ગણાય. તમે કહ્યું એક વાક્ય બહુ સરસ કહ્યું આપે કે હું એમ કહીશ, સરકાર અત્યારે મેડિકલ બાબતમાં, મેડિકલના જે માણસો છે એના આધારે બધા નિર્ણયો લઈ રહી છે. આ કોરોનામાં તમે વિચારો, એની કમિટી બનાવી, આ કર્યું તે કર્યું, એટલે કોરોના બાબતમાં મેડિકલના સ્ટાફ અથવા જે સારા ડોક્ટરો જે અભિપ્રાય આપે છે એ સરકાર કરી રહી છે, શું આ શિક્ષણમાં ન થઈ શકે? જી
આપણે એવું કઈ રીતે કહી શકીએ કે શિક્ષણમાં નથી લીધું? હજી હું તમને કહું કે સરકારને યોગ્ય લાગ્યું હશે એ શિક્ષણવિદ એ વાઇસ ચાન્સલર સાથે એમણે ચર્ચા કરી હશે. આજે તમને કે મને નથી બોલાયા એટલે હું એવું ના કહી શકું કે સરકારે કોઈ સાથે ચર્ચા નથી કરી. જનકભાઈ જનકભાઈ, સરકાર જો એક મેડિકલમાં કમિટી બનાવતી હોય અને એના નામો જાહેર થતા હોય તો સરકાર આ પણ નામો જાહેર કરી શકે ને? કોની સલાહ લીધી છે એટલું તો કહી શકે પબ્લિકલી? જાહેર તો કરી શકે સરકાર કે અમે આટલા આટલા વિદ્વાનોની સલાહ લીધી છે. અરે જે વાઇસ ચાન્સેલરોની કમિટી રચી હોય તો એમના પણ નામ જાહેર કરે. દરેક વખતે કરી શકે ને? અરે દરેક વખતે કમિટી બનાવવી જરૂર નથી હોતી. ઇન્ફોર્મલી બધા વાઇસ ચાન્સેલરો એમના પ્રતિનિધિ પ્રશ્ન એ છે, કે જયારે પરિસ્થિતિ બધી જ જગ્યાએ અલગ અલગ હોય ને ત્યારે નિર્ણય એક સરખો જ જયારે લેવાતો હોય ત્યારે ક્યાંક ને ક્યાંક તો શિક્ષણ ક્ષેત્ર, કુલપતિ અને સરકાર આ ત્રણની વચ્ચે કોઈક કડી ઢીલી હોવાનું ચોક્કસપણે દેખાય છે. બાકી કુલપતિશ્રીઓએ પણ આ ખરેખર જવાબદારી અને પોતાનો અધિકાર ભોગવવો જોઈએ કે મારી યુનિવર્સિટી આપે કરીએ ખરેખર વીસીએ આ ચર્ચા કરવી જોઈએ સરકાર સામે કે મારી યુનિવર્સિટીમાં સાહેબ આવી પરિસ્થિતિ છે તો મને આની અંદર મારી રીતે નિર્ણય લેવા દો. હવે ગુજરાત યુનિવર્સિટીમાં મોટા ભાગનો વિસ્તાર શહેરી વિસ્તાર છે, બરાબર? તો જયારે ગોધરાની યુનિવર્સિટી છે એનો મોટા ભાગનો વિસ્તાર ગ્રામીણ છે. તો હવે આ બંનેને તમે એક નિર્ણયથી ના હાંકી શકો. દરેકે દરેક કુલપતિશ્રીએ આનો નિર્ણય પોતાની રીતે લેવો જોઈએ, સરકારે આ બાબતની છૂટ આપવી જોઈએ. આજે ઓનલાઈન એક્ઝામ લેવી પણ આજે તમને ને મને આપણે અહીંયા શહેરી વિસ્તારમાં છે એટલે કદાચ આપણે 4G નું નેટવર્ક મળતું હોય એટલે આપણને એવું લાગતું હોય કે ના બહુ સરસ છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારની પરિસ્થિતિ બહુ અલગ છે કે જયારે રાજ્ય સરકારને નોલેજ પણ આપવું છે, ભણાવવું પણ છે, ત્યારે સેટેલાઇટ ટીવીના માધ્યમથી કે દૂરદર્શનના માધ્યમથી ભણાવવામાં આવે છે. એટલે ઘણા ગામડાઓમાં પણ ઇન્ટરનેટ સુવિધા નથી. જનકભાઈ આપની વાત સાચી છે. ગુજરાત યુનિવર્સિટીની 7-1 ઓનલાઈન પરીક્ષા આપનારા 20% વિદ્યાર્થીઓની ફરિયાદ એ છે કે સાહેબ મારે અડધી પરીક્ષાએ નેટવર્ક જતું રહ્યું, મારો ડેટા ખલાસ થઈ ગયો, મારી કનેક્ટિવિટી તૂટી ગઈ, મને સ્ક્રીન પર કંઈ દેખાતું નથી. એટલે ગયા વખતે જે કંઈ બી અનુભવ થયા એ અનુભવ ઉપરથી તમને કહું કે વિદ્યાર્થીના હિતમાં સરકારે ડિસિઝન લીધું છે. વિદ્યાર્થીનો હિત ખરું, સમાજનું હિત નથી. વિદ્યાર્થી સમાજનો ભાગ નથી. વિદ્યાર્થીનું હિત પહેલા કહું છું, વિદ્યાર્થી પ્રવેશ લીધો નહીં ભણે ભાઈ ચાલશે તો આગલા વર્ષમાં જતો રહ્યો. એમ નહીં પણ વિદ્યાર્થી સમાજનો ભાગ નથી. અરે સમાજનો ભાગ છે પણ મોટો સમાજ મોટો છે, વિદ્યાર્થી તો એક અંશ છે. અંશને બચાવવા માટે બહુ મોટા પાયા ઉપર બહુ મોટા સમાજને નુકસાન. અશોકભાઈ તમારી વાત એની સાચી છે કે આજે કદાચ એ સમાજનો કદાચ એટલો જવાબદાર ભાગ નથી વિદ્યાર્થી, પણ આવતીકાલે જયારે એ માર્કેટમાં આવશે ને ત્યારે બહુ જવાબદાર ભાગ બનશે. જીએસટીના પ્લેટફોર્મ પર મેં પહેલા કીધું હતું, એક નબળો પુલ કદાચ છે ને કદાચ ચાલી જાય પણ નબળો એન્જિનિયર નહીં ચાલે, કારણ કે એ ઘણા લોકોના જીવ જોખમમાં મૂકી શકે છે. જી તમારા બધાની વાત સાચી છે, પણ મહત્વનો મુદ્દો એ છે કે જો મેડિકલના સેક્ટરમાં કોઈ પણ પ્રકારના માસ પ્રમોશનનો નિર્ણય નથી લેવાયો એટલે એનો અર્થ એમ તો કે હેલ્થ એજ્યુકેશન પર સરકાર બરોબર ધ્યાન આપી રહી છે અને ત્યાં માસ પ્રમોશનનો કે માસ પ્રોગ્રેશનનો નિર્ણય નથી લેવાયો, તો એટલું જ મહત્વ ટેકનિકલ એજ્યુકેશન કે નોન ટેકનિકલ એજ્યુકેશનને કેમ ના આપી શકાય? આપણે શિક્ષણની ગુણવત્તા સાથે શા માટે કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ? આ મુદ્દો બહુ મહત્વનો છે અમારી ચર્ચામાં. જી જનકભાઈ, મેડિકલ અને પેરામેડિકલ ઇન્ડસ્ટ્રી સાહેબ પ્રેક્ટિકલ નું મહત્વ ઘણું વધારે છે ટેકનિકલ અને નોન કન્વેન્શનલ સિવાય. હું કહું એના સિવાય હું તમને કહું છું, હજી મારી વાત પૂરી કરું. આજે કન્વેન્શનલ જે બીએ બીકોમ બીએસસી કહીએ એના કરતા ટેકનિકલમાં વધારે છે પ્રેક્ટિકલ, અને ટેકનિકલ કરતા મેડિકલ અને પેરામેડિકલમાં વધારે છે. જનકભાઈ મારું માનવું છે કે આ વખતની મેડિકલની બેચ તો અતિ ઉત્તમ રહેવાની, કારણ કે તમામ જુનિયર ડોક્ટરોએ જે લેવાની સમગ્ર આપણે આ પ્લેટફોર્મ પરથી એ લોકોને સેલ્યુટ કરવી જોઈએ કે આ વિદ્યાર્થીઓ જે જુનિયર ડોક્ટર છે એ લોકોએ એટલો બધો ભોગ આપ્યો છે પોતાનો અને એટલો બધો સમય આપ્યો છે એટલે એ બહુ સારામાં સારી બેચ આવશે વિશ્વાસ છે. કોરોના અંતર્ગત એજ્યુકેશનના ક્ષેત્રમાં લેવાયેલા નિર્ણયો કેટલે અંશે વ્યાજબી છે અને કેટલે અંશે ગેરવ્યાજબી છે એની ચર્ચામાં અમારી સાથે ડોક્ટર એસ એન અય્યર જોડાયા, અશોક પટેલ જોડાયા અને જનકભાઈ ખાંડવાલા જોડાયા.